ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય ઓનલાઈન ટીચિંગ ક્લાસ વિડીયો 10માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ બધા ખૂબ સારી તૈયારી કરો છો એવા ન્યૂઝ અમને મળે છે. અમે ખૂબ જ રાજી થઈ છીએ, કેમ કે અમારા વિદ્યાર્થીઓ એ અમારા દીકરા અને દીકરી તુલ્ય છે, અમારા મિત્રો છે. એ ખૂબ મહેનત કરે, ખૂબ સફળતા પ્રાપ્ત કરે અને ખૂબ ઊંચા હોદ્દા ઉપર બિરાજે એવું સ્વપ્ન માત્ર તમારા મમ્મી પપ્પાનું નહીં, અમારું પણ હોય છે. એટલે તમને જેટલી વધુ સફળતા મળે, વધુ સારા માર્ક્સ આવે, તમે વધુ પ્રગતિ કરી શકો, એમાં તમારા મમ્મી પપ્પા તો રાજી થાય જ છે, તમે તો રાજી થાઓ જ છો, પરંતુ એના કરતાં અનેક ગણા અમે રાજી હોઈએ છીએ. મિત્રો, તમારા વિકાસ માટે, તમારી પ્રગતિ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ, તો સાથે તમારે પણ એટલો કોઓપરેટ કરી સતત વાંચન અને લર્નિંગ કરવાનું. મિત્રો, સતત પુનરાવર્તન કરજો, ક્યાંક પણ તકલીફ પડે તો અમને પૂછતા રહેજો. હમણાં ટૂંક સમયમાં આપણી ત્રીજી સરકાર દ્વારા આયોજિત એકમ ટેસ્ટ આવશે 26 તારીખે. એ ટેસ્ટ તમારે ગયા વખતની જેમ ભરવાની છે અને એની PDF બનાવીને મને મોકલી દેવાની છે. પણ એમાં ખાસ તમારું પૂરું નામ, તમારું ધોરણ અને વર્ગ બંને, અમુક ધોરણ એટલે કે 11 ધોરણ એટલું જ નહીં, તમે જે ક્લાસમાં છો કે એ જ ક્લાસમાં છો એ અગત્યનું છે, એ લખવાનું, રોલ નંબર લખવાનો, અને ગ્રુપ પણ આ વખતે લખવાનું છે એ કે બી. વ્યવસ્થિત લખશો તો જ પૂરા માર્ક મળશે, કારણ કે તમે જો ન લખો તો તમારું નામ ગોતવામાં, માર્ક મૂકવામાં અમારે થોડીક સમય બગડે. સમય ન બગડે, અમે સારી રીતે તરત તમારા માર્ક મૂકી શકીએ તમારા લિસ્ટમાં, એટલે બધી માહિતી પૂરી લખવાની છે. મિત્રો, વિડીયો 10 પાના નંબર 52 ઉપર તમને પ્રશ્ન છે ઉમદા વાયુ. ઉમદા વાયુનું બીજું નામ છે નિષ્ક્રિય વાયુ. નિષ્ક્રિય વાયુ ક્યાં છે? હેલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ બધા નિષ્ક્રિય વાયુ છે. એને નિષ્ક્રિય વાયુ શું કામ કહેવાય? તો તમને ખબર છે કે એની કક્ષા અથવા બાહ્યતમ કક્ષા કયો, ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. તો આવા તત્વોને ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની જરાય ઈચ્છા નથી, એટલે સ્થિર છે. સ્થિર છે એટલે ઇલેક્ટ્રોન મેળવશે નહીં કે ગુમાવશે નહીં, એટલે કોઈ સાથે બંધ બનાવવા પ્રયત્ન કરશે નહીં. માટે આ તત્વો છે એ સ્થિર છે, જેને નિષ્ક્રિય વાયુ કહેવાય અથવા ઉમદા વાયુ કહેવાય. તો આવા તત્વોની ડેલ્ટા IH આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે હોય છે, એ આપણે સમજાવવાનું છે. તો આપણને ખ્યાલ છે, આપણે વાત કરી કે કોઈ પણ નિષ્ક્રિય વાયુ હોય તો તેની સામાન્ય ઇલેક્ટ્રોરચના શું છે? NH2NP6. હિલિયમ હોય તો ખાલી 1H2 હોય, એને બાદ કરતાં બધાની NH2NP6 આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. તો આના ઉપરથી આપણે જોઈ શકીએ કે એની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, એટલે કે અષ્ટક પ્રાપ્ત કરેલું છે. અષ્ટક પ્રાપ્ત કરેલું છે એટલે એનું કહીએ તો સ્થાયી છે, સ્થિર છે. માટે તેને ઇલેક્ટ્રોન દૂર કરવા કે મેળવવાની જરૂર નથી. છતાં જો આમાંથી અને અષ્ટક પ્રાપ્ત કરેલું છે, છતાં એ કક્ષામાંથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો થઈ શકે? હા, થઈ શકે, પરંતુ ખૂબ જ વધારે ઊર્જાની જરૂર પડે છે. સામાન્ય ઊર્જાથી, સામાન્ય રીતે બીજા ઇલેક્ટ્રોનની જેમ સરળતાથી દૂર થઈ શકતો નથી, કેમ કે સંપૂર્ણ કક્ષા ભરેલી છે એટલે સ્થિર કહેવાય.
સ્થિર એટલે એનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ખૂબ વધી જાય છે, એટલે ઇલેક્ટ્રોન દૂર થઈ શકતો નથી. છતાં ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ખૂબ જ વધારે ઉર્જાની જરૂર પડે છે. આથી કહી શકીએ કે આ બધા નિષ્ક્રિય વાયુ છે તેનું ડેલ્ટા IHનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે. મિત્રો, આપણને ખબર છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં પરમાણુ ક્રમાંક વધે છે, એટલે બધાનું ડેલ્ટા IHનું મૂલ્ય વધે છે, એ આપણે જોઈ ગયા. પરંતુ એમાં કેટલાક અપવાદ છે એ આલેખમાં આપણે બતાવ્યા હતા. તો પહેલો અપવાદ આપણે સમજાવવાનો છે BE greater than B. એનો પ્રશ્ન શું છે કે બીનો પરમાણુ ક્રમાંક વધુ છે છતાં તેનું અયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે, સમજાવો. હકીકતમાં આનો પરમાણુ ક્રમાંક વધારે છે બીનો, અને એનો ડેલ્ટા IH વધુ હોવો જોઈએ. પણ એ ઉલટું છે કે ડેલ્ટા IH BEનો વધારે છે અને B એટલે બોરોનનો ઓછો છે, એ સમજાવો. તો એ સમજાવવા માટે આપણે બેની ઇલેક્ટ્રોન રચના લખીએ. BE પેરેલિયમ નંબર 4 1s2 2s2, આ એની ઇલેક્ટ્રોન રચના છે. બે કક્ષા છે, પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે અને બીજી કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે. પૂર્ણ થવા માટે 6 ઇલેક્ટ્રોન ઘટે છે. 5 નંબર બોરોન 1s2 2s2 2p1, પાંચમો ઇલેક્ટ્રોન એસ કક્ષક ભરાઈ ગઈ છે એટલે પીમાં દાખલ થાય છે, 2p1. હવે મિત્રો, હમણાં તમને લખાણ પણ બતાવો એટલે ખ્યાલ આવશે કે એસ કક્ષક છે ને એ કેન્દ્રની નજીક કહેવાય, એટલે એસ કક્ષકનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધુ હોય. જ્યારે પી કક્ષક છે ને એ કેન્દ્રથી આની સાપેક્ષમાં થોડીક દૂર છે એસની સાપેક્ષમાં, કેમ કે પહેલાં 1s આવે, પછી 2s આવે, પછી 2p આવે, એટલે 2p એટલે પી કક્ષક કેન્દ્રથી થોડીક દૂર છે, એટલે પી કક્ષકનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું છે. બીજા શબ્દમાં કહીએ તો પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું છે અને એસ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધુ છે, કેમ કે કેન્દ્રની નજીક છે, આ કેન્દ્રની દૂર છે. હવે આપણને ખ્યાલ છે કે આને આકર્ષણ ઓછું હોય તો આ ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો શક્તિ તો આપવી પડશે, પણ ઓછી શક્તિ આપવી પડશે આની સાપેક્ષમાં, કેમ કે આ કેન્દ્રની નજીક છે, આકર્ષણ વધુ છે, એટલે આમાંથી એક ઇલેક્ટ્રોન કે બે ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય તો વધારે શક્તિની જરૂર પડે. અહીં આકર્ષણ ઓછું હોય એટલે ઓછી શક્તિની જરૂર પડે, એટલે તરત જ આપણને ખ્યાલ આવે કે હકીકતમાં આની ડેલ્ટા IH આનો નંબર નાનો છે એટલે ઓછી હોય છે, પરંતુ ડેલ્ટા IHનું મૂલ્ય BEનું વધારે છે, આનું ઓછું હોય, એની ઇલેક્ટ્રોન રચના ઉપર આપણને ખ્યાલ આવે છે. એ જ વસ્તુ તમને લખાણમાં સમજાવું છું, એમાં પણ સમજવાનો પ્રયત્ન કરો. BEમાંથી ઇલેક્ટ્રોન દૂર કરતાં 2sમાંથી દૂર થશે, જ્યારે BEમાંથી ઇલેક્ટ્રોન દૂર કરતાં 2pમાંથી દૂર થશે. આપણે હમણાં બતાવ્યું એસ કક્ષક એ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે છે, કારણ કે આ ક્રમ છે S > P > D > F, એટલે સૌથી વધારે કેન્દ્ર આકર્ષણ કોણ છે, એસનું, એકનું અંતર ઉપર અને બીજો એનો આકાર ઉપર. એસ કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ ધરાવે છે પી સાપેક્ષમાં, એટલે એને દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. જ્યારે પી કક્ષક કેન્દ્રથી પ્રમાણમાં દૂર છે, એટલે 2pમાં રહેલા ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ પ્રમાણમાં કેવું છે, ઓછું હોય, એટલે એ ઇલેક્ટ્રોનને 2pમાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે પ્રમાણમાં ઓછી ઉર્જાની જરૂર પડે છે. આથી કહી શકાય કે BEની ડેલ્ટા IHનું મૂલ્ય BEના ડેલ્ટા IHના મૂલ્ય કરતાં વધારે છે. આ રીતે આપણે સમજાવી શકીએ. મિત્રો, વર્ણનાત્મક પ્રશ્ન છે એટલે આપણે આપણી ભાષામાં લખી શકીએ, પરંતુ મિનિંગ બદલવો જોઈએ નહીં. એવો જ અપવાદ એક આપણે બીજો જોઈએ, આગળનું સમજાણું એટલે આ તમને સમજાઈ જ જશે. N > O, હકીકતમાં એનનો નંબર 7 છે, પાના નંબર 54 ઉપર જુઓ, અને ઓનો નંબર 8 છે, એટલે ડેલ્ટા IHનું મૂલ્ય અયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નિયમ મુજબ ઓનું વધુ હોવું જોઈએ, પરંતુ અપવાદ છે નાઇટ્રોજનનું વધારે, કારણ કે એમાં પણ આપણે ઇલેક્ટ્રોન રચના તમને લખું સમજાવું એટલે ખ્યાલ આવશે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના નંબર 7 છે, 1s2 2s2 2p3, અથવા બીજા શબ્દમાં કહીએ તો પીમાં
टू पी एक्स वन, टू पी वाई वन, टू पी जेड वन, केम के पी ना त्रण प्रकार छे, पी एक्स, पी वाई अने पी जेड। ओनी आठ इलेक्ट्रॉन वन एस टू, टू एस टू, टू पी एक्स टू, टू पी वाई वन, टू पी जेड वन, आ ओनी इलेक्ट्रॉन रचना छे। आमा टू पी में चार इलेक्ट्रॉन है, आम त्रण इलेक्ट्रॉन, त्रण इलेक्ट्रॉन ने मैं व्यवस्थित बताया है, चार इलेक्ट्रॉन एक्स वाई जेड में, आ बे इलेक्ट्रॉन है। हवे आपने ख्याल आवशे मित्रों, कोईपण कक्षा है एनी अंदर कक्षक है ये पूर्ण भरायेली हो तो स्थिरता वधु कहेवाय, अर्धपूर्ण भरायेली हो तो स्थिरता वधु कहेवाय। स्थिरता वधु एटले केन्द्र प्रति आकर्षण वधु। तो नियोन जुओ, आर्गोन जुओ, एनी बाह्यतम कक्षा में अष्टक प्राप्त करेलो पूर्ण भरायेली छे, एटले केन्द्र प्रति आकर्षण वधु छे, इलेक्ट्रॉन झड़पथी दूर नहीं थाय, झड़प सरळताथी। ए ज रीते अर्धपूर्ण, अर्धपूर्ण एटले कोने कहेवाय, एक एक इलेक्ट्रॉन थी बधी कक्षक भरायेली होय तेने अर्धपूर्ण भरायेली कहेवाय। आ पण जो एक छे, एक छे, एक छे, एटले बधामां एक एक छे, अर्धपूर्ण कहेवाय। आ अर्धपूर्ण न कहेवाय, अर्धपूर्ण न कहेवाय, आमां बे छे, आमां एक छे, आमां एक छे, એટલે અર્ધપૂર્ણથી વધારે કહેવાય। હવે નાઇટ્રોજનમાં બાહ્યતમ કક્ષા અર્ધપૂર્ણ ભરાયેલી હોવાથી એની સ્થિરતા વધુ છે, એટલે કે આ ત્રણ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધી જાય છે। આ ઇલેક્ટ્રોનને વારા પરથી દૂર કરવો હોય તો પણ એમાં વધારે શક્તિની જરૂર પડે, કેમ કે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધુ છે। જ્યારે ઓમાં જુઓ અર્ધપૂર્ણ નથી, આમાં એક છે, આમાં એક છે, પણ આમાં બે ઇલેક્ટ્રોન છે, એટલે આ ઇલેક્ટ્રોનને દૂર કરો તો પહેલાં આમાંથી થશે, પી એક્સમાંથી, કેમ કે બે ઇલેક્ટ્રોન છે, એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પ્રત્યે અપાકર્ષણ હોય, તો આને અપાકર્ષણ હોવાથી થોડીક શક્તિ આપો તો પણ પી એક્સમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે। જ્યારે નાઇટ્રોજનમાં એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો સરળતાથી દૂર થતો નથી, કેમ કે અર્ધપૂર્ણ કક્ષક ભરાયેલી છે, એટલે વધારે શક્તિની જરૂર પડે। આમાં બે ઇલેક્ટ્રોન છે, એના વચ્ચે અપાકર્ષણ હોય, એટલે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું હોય, એટલે થોડીક શક્તિ આપો તો પણ ટુ પી એક્સમાં રહેલા બે ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે। આથી કહી શકીએ કે ઓની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય નાઇટ્રોજનની સાપેક્ષમાં। એ જ રીતે તમને વર્ણન કરેલું છે, તમારી ભાષામાં લખી શકો, ઓ તત્વની અર્ધપૂર્ણ ભરેલી કક્ષકની સ્થિરતા વધુ હોય છે, ઓની ઇલેક્ટ્રોન રચનામાં ટુ પી એક્સ વન, ટુ પી વાય વન, ટુ પી ઝેડ વન અર્ધપૂર્ણ ભરાયેલી હોવાથી તે સ્થાયી છે, ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, જેથી તેના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધુ છે, તેથી તેમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે, જેથી તેનું ડેલ્ટા આઈએચનું મૂલ્ય વધુ છે। જ્યારે ઓમાં ઇલેક્ટ્રોન યુગમાં થાય છે, ઇલેક્ટ્રોન પ્રત્યે અપાકર્ષણ થાય છે, એ પણ અહીં લખેલું છે પાના નંબર 55 ઉપર, પરિણામે આકર્ષણ ઓછું છે, તેથી ઇલેક્ટ્રોન સરળ થોડી શક્તિ આપો તો પણ એમાંથી દૂર થઈ જાય છે, માટે તેનું ડેલ્ટા આઈએચ મૂલ્ય ઓછું છે। મિત્રો, કેટલાક અપવાદ હતા એ આપણે શીખી ગયા, હવે નવો ટોપિક આવે છે વિદ્યુત ઋણતા। મિત્રો, વિદ્યુત ઋણતા આમ તો એનું મૂલ્ય સીધે સીધું માપી શકાતું નથી, બીજાની સાપેક્ષમાં માપવામાં આવે છે। તો વિદ્યુત ઋણતા એટલે શું? તો આમ તો ટૂંકમાં કહ્યું તો એક પ્રકારનું આકર્ષણ, કેન્દ્રનું ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યેનું આકર્ષણ, એને વિદ્યુત ઋણતા કહેવાય। દાખલા તરીકે આપણે એક ઉદાહરણ આપણે આગળ પણ આવતા હતા, એચસીએલનું ઉદાહરણ લઈ, એચસીએલ અહીં તમને રફકામમાં બતાવો એટલે વિદ્યુત ઋણતા વધારે ખ્યાલ આવશે। હાઇડ્રોક્લોરિક એસિડ આપણને ખબર છે કે બે વચ્ચે બંધ બને છે, બંધને આપણે આમ લીટો દ્વારા બતાવીએ છીએ, એચ બંધ સીએલ, આ લીટો એટલે આકર્ષણ। તો એચ અને સીએલમાં બેયમાં ઇલેક્ટ્રોન ઘટે છે, એટલે બે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, માનો કે આ ઇલેક્ટ્રોન છે એચનો અને આ ઇલેક્ટ્રોન છે એ સીએલનો, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ આ રીતે બને છે, આવું આપણે 9-10માં શીખી ગયા। હવે આ બે ઇલેક્ટ્રોન છે બેયના કહેવાય, એચના પણ કહેવાય
અને સીએલના પણ કહેવાય. પરંતુ હવે તમે કેન્દ્રનો વીજભાર જુઓ, હાઇડ્રોજનનો નંબર 1 છે, સીએલનો નંબર 17 છે, એટલે સીએલના કેન્દ્રમાં 17 પ્રોટોન છે. એટલે કેન્દ્રનું આ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યેનું આકર્ષણ છે ને સીએલ બાજુ વધારે છે, આકર્ષણ વધી જાય છે. સીએલનું કેન્દ્ર છે એનું આકર્ષણ આ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રત્યે આકર્ષણ વધારે હોય છે, કેમ કે એનો કેન્દ્ર વધારે પાવરફુલ છે. તો આ ઇલેક્ટ્રોન યુગમાં વચ્ચે નો રહે, સીએલ તરફ ખેંચાયેલું રહે છે. આથી સીએલ ઉપર માઇનસ ઋણ વીજભાર થોડો અને આંશિક એચ ઉપર ધન વીજભાર ઉત્પન્ન થાય છે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર કેન્દ્રનું આકર્ષણ, એને જ વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે. તો વિદ્યુત ઋણતા અહીંયા સીએલની એચની સાપેક્ષમાં માપવામાં આવે. એકલી સીએલની વિદ્યુત ઋણતા આપણે જોતી હોય તો ન મળે, પરંતુ કોઈપણ બંધ જોડાયેલો હોય તો કોઈપણની સાપેક્ષમાં આપણે વિદ્યુત ઋણતા માપી શકીએ છીએ. ટૂંકમાં વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન યુગ્મનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ. એ પણ જો વિદ્યુત ઋણતાની વ્યાખ્યા આપી છે, સમજવાનો પ્રયત્ન કરો. રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધ, સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. ઇલેક્ટ્રોન યુગમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી બને એટલે વચ્ચે બે ઇલેક્ટ્રોન હશે, પોતાના તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાને ગુણાત્મક માપને વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે. હમણાં આપણે બતાવ્યું કે એચ અને સીએલમાં વચ્ચે ઇલેક્ટ્રોન યુગમાં છે, એક એચનો ઇલેક્ટ્રોન છે અને એક સીએલનો છે. તો સીએલના કેન્દ્રની આ ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષણ કરવાની કેપેસિટી વધુ છે, એટલે એની વિદ્યુત ઋણતા વધુ છે, અને એચની વિદ્યુત ઋણતા ઓછી છે. તો આ રીતે વિદ્યુત ઋણતાની વ્યાખ્યા આપણે આપી શકીએ છીએ. પછી અહીં તમને કીધું છે કે વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. એટલે સીએલની માનો કે 16 છે, 10 છે, 5 છે, એચની 2 છે, એફની 3 છે, એવું નિરપેક્ષ ન માપી શકાય, પરંતુ બીજાની સાપેક્ષમાં માપી શકાય છે. સાપેક્ષ ને નિરપેક્ષ તમારે ફિઝિક્સમાં આવે છે. માનો આપણે કોઈને કહીશું કે આ બોયઝ કે આ ગર્લ્સ પાતળી છે, તો પાતળી એ નિરપેક્ષ ન માપી સાપેક્ષમાં. કેમ, દાખલા તરીકે આપણે મગનની વાત કરી કે મગન પાતળો છે, એમ કહીશું મગન છગન કરતાં પાતળો છે પરંતુ સૌજી કરતાં જાડો છે. તો પાતળાપણું કે જાડોપણું એ માપવા માટે આપણે બીજાનો આધાર લેવો પડે છે, એને સાપેક્ષ કહેવાય, નિરપેક્ષ માપી શકાય નહીં. છતાં વૈજ્ઞાનિકોએ માપવા માટે માપક્રમ થોડાક પ્રયત્ન કર્યા છે. એનો એક છે પાવલિંગ માપક્રમ, એ બહુ ફેમસ છે, એના દ્વારા માપવામાં આવે છે. બીજું છે મુલિકન ચાપે માપક્રમ, આ વૈજ્ઞાનિકે શોધ્યો. એટલે બીજું ઓલરેડ રોચોવ માપક્રમ, આ ત્રણ માપક્રમ છે વિદ્યુત ઋણતા માપવા માટે, એમાં વધારે ઉપયોગ થાય છે પાવલિંગનો. પાવલિંગ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, આઉટપાઉટ થઈ ગયો, એને ઇલેક્ટ્રોન રચના આપણને સમજાવી છે, ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય છે કક્ષકોમાં, એ આપણને સમજાવ્યું. મિત્રો, પાના નંબર 56 ઉપર વિદ્યુત ઋણતાની વધારે વાત કરીએ તો લખેલું છે કે પાવલિંગ માપક્રમ પ્રમાણે એફની વિદ્યુત ઋણતા 4 છે. એટલે આખા આધુનિક આવર્ત કોષ્ટકમાં જેટલા તત્વો છે એ બહુધાયમાં એફની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. એટલે સૌથી વધારે એટલે કે આપણો ફિક્સ કરી દીધો 4, એના મતલબ કે 4થી વિદ્યુત ઋણતા કોઈની વધારે હોઈ શકે નહીં. એટલે સૌથી વધારે એફની છે. આવર્ત કોષ્ટકમાં તમે જોશો કે જેટલા તત્વો છે એ બધામાં વિદ્યુત ઋણતા સૌથી વધારે એફની છે. પછી સીએલનો વારો આવશે. પછી કોનો વારો આવશે? સીએલનો. એટલે એનું મૂલ્ય આપણે કેટલું સ્વીકારી લીધું છે? 4. વિદ્યુત ઋણતા કોઈ પરમાણુ માટે અચળ નથી. તો ખાસ સમજો, આપણે એમ કહીશું એફની 4, હકીકતમાં આપણે આંકડો સ્વીકાર્યો છે, પરંતુ એ આંકડો બીજો કયો પરમાણુ જોઈન્ટ થાય છે ને એના ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે કોઈ બે વિદ્યાર્થી ખેંચાખેંચ કરતા હોય પોતાની બાજુ, તો જે બળુકો છે એ બીજા વિદ્યાર્થીને પોતાના તરફ ખેંચી જશે. તો માનો કે 10 મીટર ખેંચો,
તો આપણે એનું બળ છે 10 નહીં આંકી શકીએ, કેમ કે બીજો વિદ્યાર્થી એનાથી થોડોક બળ ઉપર આવ્યો તો 10ની જગ્યાએ 6 મીટર જ ખેંચી શક્યો, કારણ કે સામેનો વિદ્યાર્થી થોડો વધારે બળ ઉપર છે. તો એમ કોઈપણ વિદ્યુત ઋણતા સામે બીજો પરમાણુ કયો જોઈન્ટ થયો છે એના ઉપર આધાર રાખે છે, એટલે વિદ્યુત ઋણતા કોઈપણ પરમાણુની અચળ ન હોય, બદલી શકે છે. આ તો આપણે એફની 4 અત્યારે સ્વીકારી લઈએ છીએ, બાકી એની સાથે કયો પરમાણુ જોઈન્ટ થયો છે એના ઉપર વિદ્યુત ઋણતાનો આધાર રાખે છે. આપેલ તત્વ બીજા કયા તત્વ સાથે જોડાયેલ છે એના પણ એના આધારે વિદ્યુત ઋણતાનું માપ આધારિત છે. હવે વિદ્યુત ઋણતા ઉપર એક પ્રશ્ન છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતામાં શું ફેરફાર થાય છે? મિત્રો, એકદમ પ્રશ્ન સરળ. હવે વિદ્યુત ઋણતા એટલે તમે આકર્ષણ જ સમજો, આખું વાક્ય સમજવું તેમ સમજવાનું કે કેન્દ્રનું ઇલેક્ટ્રોન યુગમાં પ્રતિ આકર્ષણ એટલે વિદ્યુત ઋણતા. ફરી આખું વાક્ય બોલવું હોય તો કેન્દ્રનું ઇલેક્ટ્રોન યુગમાં ઉપર આકર્ષણ એટલે વિદ્યુત ઋણતા. ટૂંકમાં બોલવું હોય તો કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ. તો આપણને ખબર છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો મુખ્ય ક્વોન્ટમમાં વધે છે. પહેલો આવર્ત હોય તો 1 હોય, બીજો આવર્ત હોય તો 2 હોય, ત્રીજો આવર્ત હોય તો 3 હોય, ચોથો આવર્ત હોય તો 4 હોય, પાંચમો આવર્ત હોય તો 5 હોય, એન વધતા જાય, મુખ્ય ક્વોન્ટમાંક વધે છે. હવે એન વધે છે એટલે કક્ષા વધે છે, કક્ષા વધે એટલે કેન્દ્ર અને કક્ષા વચ્ચેનું અંતર વધે છે, કેન્દ્ર અને કક્ષા વચ્ચેનું અંતર વધે છે, કક્ષા વધે છે એટલે પડદા વધે છે, પડદા વધે છે એટલે સ્ક્રીનિંગ ઇફેક્ટ વધે છે, SE એટલે સ્ક્રીનિંગ ઇફેક્ટ વધે છે. સ્ક્રીનિંગ ઇફેક્ટ એટલે અવરોધ, પડદો એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટે. તો ઉપરથી નીચે તરફ જાઓ તો કેન્દ્રનું આકર્ષણ ઇલેક્ટ્રોન પ્રત્યે ઘટે છે, એના કેટલા કારણ છે? તો તમે 4-5 કારણ તમારી ભાષામાં લખી શકો આડાઅવળા, પણ યાદ રાખજો, જો એક તો ઉપરથી નીચે જાઓ મુખ્ય ક્વોન્ટમાંક વધે, એન વધે, એન વધે, એન એટલે કક્ષાનો ક્રમ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી કક્ષા, એન બરાબર 4 હોય તો 4 કક્ષા, એન બરાબર 3 હોય તો 3 કક્ષા, એટલે કક્ષા વધે. કક્ષા વધે એટલે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચેનું અંતર વધે, બીજા શબ્દમાં કહીએ તો પડદો વધે, પડદા વધે એટલે અવરોધ વધે, અવરોધ વધે એટલે સ્ક્રીનિંગ ઇફેક્ટ, જે અવરોધ કહેવાય ઇંગ્લિશમાં એને સ્ક્રીનિંગ ઇફેક્ટ કહેવાય, એ વધે છે એટલે આકર્ષણ ઘટે છે. તો આકર્ષણ ઘટવાના આટલા કારણ છે, આકર્ષણ ઘટે એટલે વિદ્યુત ઋણતા ઘટે છે. એટલે અહીં કીધું છે કે વિદ્યુત ઋણતા ચલે છે આકર્ષણ, તો આકર્ષણ વધે વિદ્યુત ઋણતા વધે, આકર્ષણ ઘટે તો વિદ્યુત ઋણતા ઘટે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો આકર્ષણ ઘટે છે એટલે વિદ્યુત ઋણતા ઘટે છે. તમને સારી રીતે સમજી શકો. સહેલો પ્રશ્ન, એવો સહેલો પ્રશ્ન છે, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા એમાં શું ફેરફાર થાય વિદ્યુત ઋણમાં? તો હવે આપણને ખબર છે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા અહીં શબ્દ મેં પહેલાં કેન્દ્ર વિજભાર વધે એવું પેલું એ લખવું જરૂર નથી, મુખ્ય ક્વોન્ટમાંક વધતો નથી, વધે છે એનો એજ રીએ છે, પરંતુ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે, સ્ક્રીનિંગ ઇફેક્ટ વધતી નથી, પડદા વધતા નથી, પરંતુ કેન્દ્રનો વિજભાર વધે છે એટલે ઝેડ ઇફેક્ટ વધે છે, કેન્દ્રનો વિજભાર વધે છે એટલે ઝેડ ઇફેક્ટ વધે છે, એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધે છે. આમ પડદા નથી વધતા, અંતર નથી વધતું, અવરોધ નથી વધતો, પરંતુ કેન્દ્રનું ઝેડ ઇફેક્ટ વધે છે એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધે છે, અને આકર્ષણ વધે એટલે વિદ્યુત ઋણતા વધે છે. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો વિદ્યુત ઋણતા વધે છે. તમને એમ કહેવામાં આવે કે નંબર 1 આ લઈ લ્યો લિથિયમ, એક બીજો નંબર લ્યો દાખલા લિથિયમની બાજુમાં કોણ આવે છે? બેરેલિયમ. તો લિથિયમ કરતાં બેરેલિયમની વિદ્યુત ઋણતા કેવી છે? વધુ છે. સમજાવો. તો આ રીતે તમારે સમજાવી શકો કે બેરેલિયમ છે જમણી બાજુનું તત્વ છે, લિથિયમ છે ડાબી બાજુનું તત્વ છે, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાઓ તેમ આકર્ષણ કેન્દ્રનું વધે છે, પડદા વધતા નથી, ઝેડ ઇફેક્ટ વધે છે, કેન્દ્રનું વિજભાર વધે છે એટલે કેન્દ્ર ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધે છે એટલે વિદ્યુત ઋણતા વધે છે. મિત્રો, બીજો વિદ્યુત ઋણતાનો સંબંધ છે તત્વો ધાતુ છે, અર્ધધાતુ છે કે અધાતુ છે એના ઉપર પણ આધાર રાખે છે. તો ધાતુ તત્વો કોને કહેવાય, અર્ધધાતુ તત્વો કોને કહેવાય અને અધાતુ તત્વો કોને કહેવાય? તો ધાતુ ગુણને લીધે તત્વોનું 3 વિભાગમાં વર્ગીકરણ કરી શકાય છે. તમને પ્રશ્ન પૂછે
ધાતુ ગુણને ધ્યાનમાં રાખીને તત્વોનું વર્ગીકરણ કેટલા વિભાગમાં થાય? ત્રણ. ક્યાં ત્રણ? તો ધાતુ, અર્ધધાતુ અને અધાતુ. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે જોઈ જો તો ડાબી બાજુનું બધાય છે ને, પહેલું બીજો ખાસ સમૂહ એ ધાતુ છે, વચ્ચે બધાય અર્ધધાતુ છે અને જમણી બાજુ છે એ અધાતુ છે. એની વાત આપણે આગળ કરી ગયા છીએ. તો અહીં લખેલું છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુના તત્વો છે બધા ધાતુ છે. ડાબી બાજુ ખાસ કરીને પહેલો સમૂહ અને બીજો સમૂહ, આ બધા ધાતુ છે ને સામાન્ય તાપમાને ઘન સ્વરૂપે હોય, પરંતુ અપવાદ છે પારો, એક પ્રવાહી છે. પારો ધાતુ છે પણ પ્રવાહી છે, બાકીના બધા તત્વો ઘન સ્વરૂપે હોય. તમે પહેલો સમૂહ બીજો સમૂહ તમે જોઈ લો, સોડિયમ છે, પોટેશિયમ છે બધા, અને ઘન સ્વરૂપે હોય, ધાતુ છે એટલે એના ગલનબિંદુ ઊંચા હોય, એટલે એને પીગાળવી હોય ને તો ઊંચું તાપમાનની જરૂર પડે છે. એટલે એના ગલનબિંદુ ઊંચા હોય, ખૂબ ઊંચું તાપમાન આપો તો જ લિક્વિડ થાય. અપવાદ છે જી એ અને સી એચ, એના ગલનબિંદુ નીચા છે. અપવાદ આપણે યાદ રાખવાનું કેટલા? તો 303 અને 302 આંકડો પણ તમે યાદ રાખજો, બહુ જરૂર નથી. આ ધાતુ છે ઉષ્મા અને વિદ્યુતની કેવી હોય છે? સુવાહક હોય છે. બીજો એનો ગુણધર્મ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે. એમાંથી ઉષ્મા પસાર થાય, એટલે ટાંચડીનો પ્રયોગ તમે પ્રાઇમરીમાં કરતા કે મીણ દ્વારા ટાંચડી ચોંટાડી દીધી હોય, પછી એક બાજુથી સળિયો ગરમ કરો તો પહેલાં પહેલી ટાંચડી ભળશે, પછી બીજી ભળશે, પછી ત્રીજી ભળશે, કેમ કે વિદ્યુત ઉષ્મા આગળ વધે છે. અને એ આપણે ઘરે પણ રસોડામાં ખાસ કરીને બેનો અનુભવ કરે, અમુક ભાઈઓ પણ રસોઈ બનાવતા હોય છે, રોટલી બનાવતા હોય છે ભારતના નકશા જેવી, એવું નથી ક્યારેક બહેનો પણ ભારતના નકશા જેવી જ રોટલી કરતા હોય છે. તો રસોઈ કરીએ ત્યારે કુકર છે એના હાથમાં એબોનાઇટ હોય, એટલે ઉષ્માની હવા હોય, બાકી એમનેમ તાવે તો ચમચો તમે એમનેમ કુકરમાં મૂકી દો અને અડો તો તાવે તો ચમચો છે ને એ પહેલાં નીચે ગરમ થશે, પછી ઉષ્મા આગળ વધશે, ઉપરનો ભાગ છે પણ ગરમ થઈ જશે, પછી તાવે તો ચમચો આપણે પકડી શકશું નહીં. ધાતુ છે ઉષ્માની સુવાહક છે. તણાવપણું અને ટીપાવપણું ગુણધર્મ ધરાવે છે. તણાવપણું એટલે એને તાણીને તાર બનાવી શકાય, ટીપાવપણું એટલે ટીપીને પતરા બનાવી શકાય છે ધાતુમાંથી. એટલે આ ધાતુના ગુણધર્મો થયા. અધાતુ, ઓરડાના તાપમાને ઘન હોય વાયુ હોય, અધાતુ છે એ. વચ્ચેના ભાગ છે આવા જ કોષ્ટકમાં જોઈજો, એના ગલનબિંદુનું ઉત્કલનબિંદુ પ્રમાણમાં નીચા હોય, અપવાદ બી અને સીને બાદ કરતા. ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. બરડ છે, તણાવપણા કે ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવતા નથી, બરાબર, એને અધાતુ કહેવાય. અને છેલ્લો ટોપિક એક મિનિટનો અર્ધધાતુ લઈ લઈએ. મિત્રો, આવર્ત કોષ્ટમાં તમે કલરવાળી લાઈન આવી પગથિયા જેવી જોશો, એમાં તમે અહીં એસી છે, પછી જી છે, પછી એસ છે, એસબી છે, ટી છે ને વગેરે છે, બે ત્રણ એ બધી અર્ધધાતુ છે. આ બધી જોશો ને તો સિલિકોન છે, જર્મેનિયમ છે, આર્સેનિક છે, એન્ટીમની છે, ટેલ્યુરિયમ છે, ટી, એટલી બધી અર્ધધાતુ છે. તો અર્ધધાતુ છે એ ધાતુ અને અધાતુ બંનેના થોડા થોડા ગુણધર્મ ધરાવતી હોય છે, એને અર્ધધાતુ કહેવામાં આવે છે. મિત્રો, અહીં સુધી લખી નાખો, વિડીયો બરાબર જોઈ લ્યો, જરૂર પડે તો બીજી વાર જોજો, અને જરૂર પડે તો હેન્ડસ્ફ્રીનો ઉપયોગ કરજો જેથી અવાજ બરાબર સંભળાઈ શકે. આધુનિક અવાજ કોષ્ટક વારંવાર જોયા કરજો. ઘણા વિદ્યાર્થી મિત્રો આધુનિક અવાજ કોષ્ટક દિવાલો પર લટકાવી દે છે, સારી બાબત છે. અમુક સૂત્રો પણ લટકાવી દે છે, સારી બાબત છે, કેમ કે આંખની સામે વારંવાર આવે એ વસ્તુ ભૂલાતી નથી. મિત્રો, આવજો, ફરી આગળનો વિડીયો મૂકું, ત્યાં સુધી આનંદમાં રહ્યો, મોજ મસ્તી કરતા રહ્યો, વાંચતા રહ્યો, સાથે મમ્મી પપ્પાને ઘરમાં થોડીક મદદ કરતા રહ્યો. મિત્રો, લોકડાઉન છે એટલે થોડોક ઘરકામ પણ કરજો, બહેનો તો કરે જ છે પણ ભાઈઓ પણ કરજો, જેથી અમુક ઉંમર પછી જો ઘરકામ શીખી ગયા હોય તો આ અનુભવ પછી તમને કામ લાગશે. સમજી ગયા? ઓકે, જય સ્વામિનારાયણ. આવજો.